શિક્ષણ સાથે અમારું થોડું ઘણું કામ હોય અમારા તપાસના પ્રોજેક્ટ સાથે, કારણ કે માઇગ્રેશન બાળકો માટે અને એમાં ખાસ ચાઇલ્ડ લેબર માટે, કારણ કે હાર્વેસ્ટના સમયે જે બાળકો વીણીના સમયે જતા રહે છે. તો તમે એક વાત કરી એના ઉપરથી મને એક વાત યાદ આવી કે અમારું કામ તૂટક તૂટક છે, કે અમે સ્કૂલે જઈએ વાત કરીએ સમજાવીએ, ક્યારેક સ્કૂલ પરમિશન આપે ક્યારેક ના આપે કામ કરવા માટે. તો જો તમારા તરફથી તમારા આચાર્યોને સંસ્થાની થોડી ઘણી માહિતી મળે એમ, કે ભાઈ આવી સંસ્થા અહીંયા છે અને એમના સંસ્થાના કાર્યકરોના સહયોગથી જો આવી વાલી મિટિંગો બંનેના સહયોગથી, એકલાથી નહીં થાય, બંનેના સહયોગથી થાય અને આવા માઇગ્રેશન બાળકો જો સ્કૂલે આવે. દાખલો છે મારી પાસે અમારા પીછડીનો, કે ખેડૂતો પોતાના બાળકોને ભણાવે છે કે જતા રહે છે માઇગ્રેન્ટ લોકો તો પણ અહીંયા બાળકો રહે છે. તો આ પ્રયાસ તૂટક છે, ઝુંબેશના સ્વરૂપમાં કરવો હોય તો બંને સાથે મળીને કરવું પડે. બીજો અહીંયા એક સમાજ સુરક્ષામાંથી બહેન છે, એમણે ચાઇલ્ડ પ્રોટેક્શન કમિટીની વાત કરી છે. અમરેલી જિલ્લામાં લગભગ છે કે નહીં મને નથી ખબર, અમે ઘણી બધી તપાસ કરી બધી સ્કૂલોમાં, પણ ક્યાંય લગભગ ચાઇલ્ડ પ્રોટેક્શન કમિટી છે કે અસ્તિત્વ નથી ખબર નથી. તો એમને પણ હું કહું કે અમારી સંસ્થાના જે પણ ગામમાં અમારું હાજરી છે એ ગામમાં અમે એમને હેલ્પ કરવા, મદદ કરવા, કમિટી બનાવવા માટે અમારા તમામ સ્ટાફ મદદ કરશે. આ તકે આપણે એટલું તો કરી જ શકીએ. ઓકે, થેન્ક યુ.